મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આપણે ગુજરાતીમાં કાવ્ય 21 નું છે કમાડે ચિતરિયા મે. કમાડે એટલે શું થાય? બારણે. ચિતરિયા એટલે દોરવું. મે 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 છે બારણે ચિત્ર અથવા તો કંઈ દોર્યું છે. એના વિશે આપણે કાવ્યમાં જે ભણવાનું છે જેના સપ્તાહ છે તમને પાછા પુસ્તકમાં જે તમારી તમારી બાકી નોટમાં છે લખી લેવાના છે. તો આપણે જે કાવ્યની શરૂઆત કરીએ છીએ જેમાં કવિ છે તુષાર શુક્લ, જેમનો જન્મ છે 29/6/1955 ના સાલમાં થયેલો. તેમાં જોઈએ કવિ તુષાર દુર્ગેશ શુક્લ અમદાવાદના વતની છે, જે અમદાવાદમાં રહે છે. તેઓ આકાશવાણી રેડિયો સાથે જોડાયેલા હતા. રંગભૂમિ, સિનેમા તથા અખબાર દ્વારા પ્રત્યાયન એટલે કે આપવું કાર્યમાં વ્યસ્ત છે. તારી હથેળી, ઉછીને થાય નહીં પ્રેમ, મારો વરસાદ એમના જાણીતા કાવ્ય સંગ્રહો છે. આ ગીત રચનામાં ગામડાના ઘરના પ્રતીકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાભ સુખથી લઈને તાંબાનું પરિણામ, તોરણિયા, સાથિયા, ઉંદરો જેવા આપણે ત્યાં લુપ્ત કે ઓછા થવા લાગેલા પ્રતીકોની સાથેનું ગૃહિણીનું સંવેદન આકર્ષક રીતે પ્રગટ થયું છે. ગીતની પરાકાષ્ઠાએ મુકાયેલા શબ્દો સંવેદનાઓ તો છે મહેક મહેક સાથે જ ગીત ઊંચા શિખરો શરૂ કરે છે. અંતે તો માનવીની સુખની પ્રતીક્ષા હંમેશા રહે છે, સુખ અને લાભની પણ અપેક્ષા રહે છે. તો ચલો કાવ્યમાં જોઈએ કમાડે ચિતરિયા મે લાભ અને સુખ અને આલેખ્યા શ્રી સવાપાણી. તો એમાં શું કહેવામાં આવે છે કવિ કે મે ઘરના બારણા પર લાભ અને સુખ એમ બે છે ચિત્રો ચિતરિયા છે અને પાના પર શ્રી પછી જો નીચે તમને એમાં આવ્યું છે કે શ્રી સવા પાણી. સવા એટલે સુરા એક અને પંદર મિનિટ આપણે કીધું એક ને પંદર એટલે સવા થાય એવી રીતના એને દોઢ જેવું છે લખ્યું છે. હવે શું કહે છે આગળ? સુખ આવશે અમારે સરનામે તાંબાના દરવાણે કંકુલી. શું કહે છે કે સુખ છે એ અમારે આંગળે આવી જશે અને તાંબાનું જે ભાણું છે એમાં એમ થોડું કંકુલી દેલું છે. ફરી એક વાર જોઈએ કમાડે ચિતરિયા મે લાભ અને સુખ એટલે કે ઘરના બારણે છે એને શું ચિત્રું છે? લાભ અને સુખ એવું લખ્યું છે. અને આ લેખ્યા છે સવા પાણી અને શું કહે છે કે એને સવા પાણા ઉપર છે આ વસ્તુ લખેલી છે. સુખ આવશે અમારે સરનામે એટલે કે અમારા ઘરમાં અમારા આંગણામાં સુખ આવશે. તાંબાના તરફાણે કંકુ લીધું એટલે તાંબાના પાત્રમાં એને થોડું એવું કંકુ લીધું છે. ને એમાં આચમની પાણીની ઢોળી એટલે કે એમાં છે આચમ એટલે કે તાંબાની નાની ચમચી, ચમચી દ્વારા છે એમાં પાણી એક છે ઢોળ્યું છે. જમણા તે હાથ તમે આંગળીએ હેત દે એટલે કે જમણા હાથે શું કર્યું છે એને જમણા હાથે તાંબાની ચમચી લઈ પાણી છે એમાં તરફાણામાં કંકુમાં ઢોળ્યું. ત્યાર પછી શું કીધું છે? હળવે હળવેથી રહી જોડે એટલે ધીમે ધીમે એમાં પાણી છે ઉમેર્યું છે. પછી જોઈએ સ્નેહ તણા સાથિયા જ્યાં આંખે અંજાયા સુખ આવશે અમારે ઘરના. શું કહે છે? તેમણે હેતથી હળવે હળવે છે એ સ્નેહરૂપી સાથિયા કર્યા છે જે અમારી આંખમાં અંજાય છે. પછી શું કહે છે? સુખ આવશે અમારે ઘરના એટલે કે અમારા જીવનમાં પણ સુખ આવશે. પાછું પહેલે તે રિપીટ કરશું ધ્યાન રાખજો. કમાડે ચિતરિયા મે લાભ અને એટલે કે મે ઘરના બારણા પણ લાભ અને સુખ એમ બે પ્રતીકો દોર્યા છે અને આ લેખ્યા શ્રી સવા પાણી અને તે મે શ્રી સવા પાણી લખ્યા છે. સુખ આવશે અમારે સરનામે એટલે કે અમારા જીવનમાં પણ સુખ આવશે. ત્યાર પછી છે તાંબાના દરમાં કંકુ લીધું એટલે કે તાંબાના ભાણામાં છે કંકુ પાથર્યું છે ને એમાં આચમની પાણીની ઢોળી એટલે કે એમાં છે છે તાંબાની ચમચી લઈ એનામાંથી થોડું એવું પાણી ઉમેર્યું છે. જમણા તે હાથ તણી આંગળીએ હેત દે જમણા હાથની આંગળી વડે હેતથી હળવે હળવે તેમાં પાણી નાખી અને સ્નેહરૂપી સાથિયો દોર્યો છે. સ્નેહ તણા સાથિયા જે આંખે અંજાય છે સ્નેહરૂપી સાથિયા છે અમારી આંખમાં અંજાય છે. સુખ આવશે અમારે સરનામે એટલે કે અમારા જીવનમાં પણ સુખ આવશે. હવે આગળ જોઈએ અવસરના તોરણિયા લીલું હશે ને કહે
હૈયામાં હેત ભરી આવો એટલે કે અવસરના તોરણ છે એ હસીને કહે છે અવસર એટલે કોઈ પણ પ્રસંગ હૈયામાં હેત ભરીને આવો શું કહે છે અવસરના તોરણીએ લીલું હસીને કહે હૈયામાં હેત ભરી આવો એટલે કે અવસરના તોરણ છે હસીને કહે છે કે હૈયામાં હેત ભરીને આવો લાખેલી લાગણીઓ લેવડાતી જાય કહે લૂંટી ગયો બાવાલ ભર્યો લાવો શું કહે છે કે લહેરાતી જે લાગણી છે એ કહે છે કે અમારો વહાલ ભર્યો લાવો છે એને અમે માણી લઈએ ફરી રિપીટ કરું છું અવસરના તોરણિયા લીલું હસે કહે અવસરના તોરણ હસીને કહે છે હૈયામાં હેત ભરી આવો કે હૈયામાં હેત ભરી આવો લાખેલી લાખેલી લાગણીઓ લહેરાતી જાય કહે લૂંટી લ્યો વહાલ ભર્યો લાવો એટલે કે આપણે શું કહીએ છીએ લાખેલી લાગણીઓ છે લહેરાતી જાય છે અને કહેતી જાય છે કે તમારો વહાલ ભર્યો લાવો છે એને તમે લૂંટી લ્યો મરઘાની ઉંબરાની ખેતે વટાવતી દોડી આવું છું હું જ સામે શું કહે છે એમાં તો કે મર્યાદા રૂપી ઉંબરાને એટલે કે બાળકાને ઓવાલ મૂકીને હું સામેથી દોડતી આવું છું એથી પછી શું કહે છે સુખ આવશે અમારા જીવનમાં અને અમારા જીવનમાં સુખ આવશે મર્યાદી ઉમરાને કહેશે વટાવતી કે દોડી આવું છું એટલે કે મર્યાદિત ઉમરાને છે હું વટી અને દોડતી દોડતી આવું છું હું જ સામે કે હું સામેથી છે દોડતી દોડતી આવું છું સુખ આવશે અમારા જીવનમાં એટલે અમારા જીવનમાં પણ સુખ આવશે ત્યાર પછી છે નાનું શું આવ્યું ને મોટેલી આશા એમાં થઈ જાતી કેટલી એટલે આપણું આયુષ્ય આપણું જીવન છે એ કેવું છે નાનું છે અને હૈયામાં મોટી મોટી આશાઓ રહેલી છે જેમાં કેટલી બધી ભૂલો પણ થઈ જાય છે નાનું શું આવ્યું ને મોટેલી આશા શું કહે છે આપણું આયુષ્ય જીવન છે એ નાનું છે અને હૈયામાં મોટી મોટી આશાઓ રહેલી છે એમાં થઈ જતી કેટલી ભૂલો એટલે એમાં કેટલી બધી ભૂલો પણ થઈ જાય છે ખીલવાને ખરવાની વચ્ચે જીવતા જાણે છે આ ફૂલ એટલે જો આ ફૂલો પણ છે ખીલવા માટે અને ખરવાની ફળોને પણ જીવતા જાણે છે જ્યારે ખીલે છે ત્યારે જીવન જીવે છે અને ખરવા માટે છે ત્યારે આયુષ્ય છે પણ પૂર થઈ જાય છે ખીલવાને ખરવાની વચ્ચે જીવતા જાણે છે આ ફૂલો જુઓ ફૂલ પણ ખીલવા અને ખરવાની ફળોની વચ્ચે કેમ જીવવું એ જાણે છે સંબંધાવું તો છે મહેક મહેક થાવ એને મુલાવી શકાય નહીં આપે શું કે છે સંબંધોથી બંધાયા તો છીએ તો જીવનમાં સુવાસિત બનાવવું જોઈએ સંબંધમાં બંધાયેલા હોય તો સંબંધ છે એ સાચવવો જોઈએ એનું મૂલ્ય આપી શકાય નહીં એને મુલાવી શકાય નહીં આપે એનો મતલબ શું થાય એનું મૂલ્ય છે એને આપી શકાય નહીં માપી શકાય નહીં સુખ આવશે અમારા જીવનમાં સુખ આવશે અમારા સપનામાં એટલે શું થાય સુખ આવશે અમારા જીવનમાં ફરી રિપીટ કરું છું સંબંધાવ તો છે મહેક મહેક થાવ સંબંધોથી બંધાયા છીએ તો જીવનમાં સુવાસિત બનાવવું એને મુલાવી શકાય નહીં આપે સુખ આવશે અમારે સપનામાં એનું મૂલ્ય છે એને આપી શકાય નહીં આથી હવે અમારા જીવનમાં સુખ પણ આવશે પાછું છે ખાલી ગુજરાતી રિપીટ કરું છું ધ્યાન આપજો પેલો પેરેગ્રાફ હું મેં ઘરના પાટણા પર લાભ અને સુખ એ બંને શબ્દ જ ઉતર્યા છે અને પાના પર શ્રી એક ને અડધું લખ્યું છે હવે અમારા જીવનમાં શું આવશે ત્યાર પછી છે તાંબાના તરફાણામાં એટલે ફાણા કંકુ પાથર્યું અને એમાં તાંબાની ચમચીથી પાણી ઉમેર્યું છે જમણા હાથની આંગળી વડે હેતથી હળવે હળવે એને ઘોળી એટલે શું કરવાનું મિક્સ કરીને સ્નેહ રૂપી સાથિયા કર્યા છે એ અમારી આંખમાં અંજાયા હવે અમારા જીવનમાં શું ત્યાર પછી અવસરના તોરણ હસીને કહે હૈયામાં હેત ભરી આવો લાખેની લાગણીઓ લહેરાતી જાય છે અને કહે છે આ તો વહાલ ભર્યો લાવો છે એને લૂંટી લ્યો મર્યાદા રૂપી ઉમરાને ઓળંગીને હું સામેથી દોડતી આવું છું હવે મારા જીવનમાં સુખ આવશે આપણું આયુષ્ય કે જીવન નાનું છે અને હૈયામાં મોટી મોટી આશાઓ છે એમાં કેટલી ભૂલો થઈ જાય જુઓ ફૂલો પણ ખીલવા અને ખરવાની ફળોની વચ્ચે કેમ જીવવું એ જાણે છે
સંબંધોથી બંધાયા છીએ તો જીવનને સારા કામોની શુભાશી બનાવવું છે એનું મૂલ્ય આપી શકાય નહીં. હવે અમારા જીવનમાં સુખ આવશે. અહીંયા કાવ્ય આપણું પૂરું થાય છે અને તમારા હોમવર્કમાં આના શબ્દાર્થ છે લખીને આપણા રાખવાના છે બરોબર.